ઉમરાળા પોલીસ દ્વારા બાઇક ચોરી કરતી ગેંગને 31 બાઇકો સાથે ઝડપી લીધી. ભાવનગર જિલ્લામાં બાઇક ચોરીની તરખાટ મચાવનાર ગેંગને સળિયા પાછળ ધકેલી દઈને ઉમરાળા સહિત જિલ્લા પોલીસે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી 31 ચોરાઓ મોટરસાઇકલ સાથે સંજય, કુલદીપ, વિનુ, સુભાષ સહિતના નામચીનોને ગ્રેફતાર કરી લીધા હતા. છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી હતી. ખાસ કરીને આ ટોળકી ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક ચોરી ઘટનાને અંજામ આપતી હતી. છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઉઠેલી ફરિયાદને લઈને જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે તમામ પોલીસ મથકો અને વિવિધ ટીમોને સઘન ચેકિંગ કરવાની સૂચનાઓ આપી હતી. ઉમરાળા પોલીસના PSI દ્વારા વાહન ચેકિંગ દરમિયાન શંકાના દાયરામાં આવેલ એક શખ્સને સઘન પૂછપરછ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. વલભીપુર પોલીસ સ્ટેશનના PSI શ્રી ઝાલાને 30 ડિસેમ્બર 2023 રોજ એવી બાતમી મળેલ કે 2-1 દિવસ પહેલાં વલભીપુરના કલ્યાણપર ગામે સુરતથી 5 ઇસમો આવી સુરત પોલીસના વિજિલન્સ તરીકેની ઓળખ આપી સંજય સુરેશભાઈ ભલાડીને અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરેલ હતો. આ માહિતી મળતા જ બનાવની ગંભીરતાને લઈ વલભીપુર પોલીસ સ્ટેશનના PSI ઝાલા તાત્કાલિક ભોગ બનનારના ઘરે પહોંચ્યા. સમગ્ર બનાવની વિગત એવી છે કે સંજય, કે જે ભોગ બનનાર છે, એ અગાઉ સુરત રહેતો હતો. એની પાસે ખૂબ મોટી રકમ પડી છે એવી વાત એના મિત્ર નીતિનભાઈને ધ્યાનમાં આવેલી. આ નીતિનભાઈએ સુરતમાં અગાઉ મર્ડર, ખૂનની કોશિશ વગેરે ગુનાઓમાં પકડાયેલા દીપુભાઈ વિપુલ ઉર્ફે સિંગમનો સંપર્ક કર્યો. સંપર્ક કર્યા બાદ આ સિંગમની ગેંગના અન્ય 3 માણસો અને આ 2 જણા એમ 5 આરોપી ભેગા થઈ સુરતમાં આ ભોગ બનનારને અપહરણ કરી એની પાસેથી મોટી રકમ મેળવી લેવા માટેનો પ્લાન કરેલો હતો. આ તમામ આરોપીઓ સુરતના રહેવાસી છે. સુરત ખાતે આંબા તલાવડી વિસ્તારમાં ભાવનગર આવતા પહેલાં એ લોકોએ પ્રી પ્લાન કરેલો હતો. ભાવનગર ખાતે 28 ડિસેમ્બરના રોજ આવી ભોગ બનનારનો જે મિત્ર છે, કે જેનું નામ નીતિન છે, એણે ભોગ બનનારનું ઘર બતાવી રાખેલું હતું. ત્યારબાદ અન્ય 4 આરોપીઓ ભોગ બનનારના ઘરે જઈ સુરત પોલીસ વિજિલન્સની ખોટી ઓળખ આપી અને એને અપહરણ કરવાનો પ્રયત્ન કરેલો હતો. બૂમાબૂમ થતાં આજુબાજુના વ્યક્તિઓ આવી જતાં આ 5-6 આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા. આ બનાવની તપાસ કરતાં ખાનગી રાહે એવી બાતમી મળેલી કે આ લોકો વલભીપુર વિસ્તારમાં પસાર થનાર છે. ચોક્કસ માહિતીને આધારે આ 4-5 આરોપીને પકડી લેવામાં આવેલા છે અને ભાવનગર જિલ્લામાં વલભીપુર વિસ્તારમાં આ મોટો ગુનો થતો અટકાવી ખૂબ પ્રશંસનીય કામગીરી વલભીપુર પોલીસ અને તેના PSI શ્રી ઝાલાએ કરેલી છે. ઇતિહાસ ધરાવે છે આરોપીઓ? આરોપીમાં જે દીપુલભાઈ ઉર્ફે સિંગમ છે, એ કુલ 4 ગુનાઓમાં પકડાયેલો છે, જેમાં ખૂનનો ગુનો છે, ખૂનની કોશિશ વગેરે ગંભીર પ્રકારના ગુનાઓ એની ઉપર દાખલ થયેલા છે. બીજો જે આરોપી છે યોગેશ, એની ઉપર અલગ અલગ પ્રકારના 3 ગુનાઓ દાખલ થયેલા છે. અન્ય 2 આરોપી ઉપર, કે જેમના નામ નીતિન અને રવિરાજ છે, એમની ઉપર 1-1 ગુનો અલગ અલગ જગ્યાએ
ગુજરાતમાં દાખલ થયેલ છે. ગઈકાલની રાત્રે ઉમરાળા પોલીસ પીએસઆઈ તથા સ્ટાફ રંગોળા 4 રસ્તા પાસે વાન ચેકિંગમાં હતા. આ દરમિયાન ઉમરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભારતસિંહને એક ચોક્કસ બાતમી મળેલ કે સંજય નામનો એક ઇસમ એક બાઇક લઈ અહીંયાથી પસાર થનાર છે અને એ બાઇક એનું પોતાનું હોવાની શક્યતાઓ નહીવત છે. આ માહિતીના આધારે વાન ચેકિંગમાં રહેલા પીએસઆઈ બલગરિયા અને એમની ટીમ એલર્ટ થઈ જતા આ વર્ણનવાળો આરોપી ત્યાંથી પસાર થતાં એને રોકવામાં આવેલો. સંજયની પૂછપરછ કરતાં આ બાઇક એનું પોતાના હોવાના કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં. એની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બાઇક એને ચોરી કરેલું હોવાનું એને શરૂઆતના તબક્કે કબૂલ કરેલું. એક પાવડની જાડીમાં સંતાડી રાખેલું હોવાનું એને કબૂલાત આપેલી. વાતની ગંભીરતા લઈ ઉમરાળા પીએસઆઈ બલગરિયાએ પાલીતાણા ડિવિઝનના ડીવાયએસપી મિહિર બારૈયા, સર્કલ ઇન્સ્પેક્ટર ભાજકરને વાત કરતાં તેઓના માર્ગદર્શન અને મદદ માટે પ્રવેશના ડીવાયએસપી વિરલ ચંદનને સાથે રાખી અલગ અલગ 3 ટીમ બનાવવામાં આવેલી હતી. આ અલગ અલગ ટીમ દરમિયાન કુલ 31 જેટલા ટુ વ્હીલર મોટરસાયકલ અલગ અલગ જગ્યાએથી મળી આવેલા છે. આ ટીમ દરમિયાન પૂછપરછમાં સંજયની સાથે અન્ય 3 આરોપી પણ સંડોવાયેલા હોવાની વાત બહાર આવેલી હતી, જેઓના નામ કુલદીપ, વિનુભાઈ અને સુભાષ છે. આ 4ની જે ગેંગ છે એની મોડસ ઓપરેટન્સી એ પ્રકારની છે કે ગ્રામ્ય વિસ્તાર, તાલુકા વિસ્તાર કે શહેરી વિસ્તારમાં ખુલ્લા પાર્કિંગમાં, શેરીમાં કે કોઈ જગ્યાએ પાર્ક કરેલા વાહનો એ લોકો લોક તોડી કે અન્ય રીતે લઈ જઈ અને બાઇક ચોરી જતા અનુકૂળતા મુજબ જ્યારે પણ કોઈ ગ્રાહક મળે ત્યારે ઓછા ભાવે એમને વેચી દેવામાં આવતા હતા. આ લોકોનો પૂર્વ ઇતિહાસ જાણીએ તો સંજય અગાઉ 5 વાર ચોરીના ગુનાઓમાં પકડાઈ ગયેલ છે. એની મુલાકાત ભાવનગર જેલમાં જે સુભાષ નામનો આરોપી છે એની સાથે થયેલી. જેલની અંદર સંજય અને સુભાષ બંને જ્યારે પણ જેલની બહાર નીકળે ત્યારે આ રીતે બાઇક ચોરી અને સસ્તા ભાવે વેચી દેવાનો પ્લાન કરેલ હતો. એના અનુસંધાનમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએથી બાઇક ચોરી કરી અને આ સમગ્ર કારસ્તાન એમને આચર્યું છે. ખાસ કરી ટોટલ 18 ગુનાઓ દાખલ થયેલા છે. 18 ગુનામાં 9 ગુના ભાવનગર જિલ્લાના, 9 ગુના અન્ય જિલ્લા અને શહેરના છે, જેને ભાવનગરની ઉમરાળા પોલીસે ડિટેક્ટ કરી વર્ષની શરૂઆતમાં જ એક ખૂબ મોટું ડિટેક્શન હાથ ધરેલ છે. ઉમરાળા ખાતે આજરોજ 31 બાઇક ડિટેક્ટ કરી અને ભાવનગર જિલ્લાની નવા અંગ્રેજી કેલેન્ડર વર્ષની ખૂબ મોટું ડિટેક્શન કરવામાં આવેલું છે. આ કામગીરીમાં છેલ્લા ઘણા બધા કલાકોથી ઉમરાળા પોલીસ 3 ટીમ બનાવી અને આમાં સતત ખડે પગે કાર્યરત હતી. આ ટીમમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપનાર હેડ કોન્સ્ટેબલ બીએચ વેગડ, કોન્સ્ટેબલ યુવરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જગદીશસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગોહિલ, અન્ય પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ બેસુભા ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ જગદીશસિંહ કનકસિંહ જોડાયેલા હતા. ઉમરાળા પોલીસના પીએસઆઈ બલગરિયા અને એમની સમસ્ત ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું.